ગુજરાતી વિષયનું અધ્યાપન કરી રહેલા કરાવી રહેલા અધ્યાપક બંધુભગિનીઓ આજે તમારી સાથે મારે મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા એ વિષય ઉપર કેટલીક વિગતો પ્રસ્તુત કરવાની છે બહુ જ મહત્ત્વનો એવો આ વિષય છે અને એ વિષયમાં મારી સાથે સંત સાહિત્યમાં જેમણે ઘણું કામ કર્યું છે સંશોધન કર્યું છે મરમી કહી શકાય એ પ્રકારનું જેમનું સતત જોડાણ સંત સાહિત્ય સાથે રહેલું છે મકરંદભાઈના અંતેવાસી સમાન ડૉક્ટર મનોજ રાવલ આપણી સાથે છે અને આ જ્ઞાન માર્ગી કવિતા એનો આરંભ એના મહત્ત્વના બિંદુઓ અને કયા કયા કવિઓએ કયા પ્રકારનું એમાં ખેડાણ કર્યું એવી બધી વિગતો તમારી સમક્ષ કહેવાની છે મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા એ એક બહુ જ મહત્ત્વનો વિષય છે એટલું જ નહીં સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક મહત્ત્વનો ભાગ છે એનો ઘટક છે આમ તો બે માર્ગ છે ભક્તિના એક લક્ષણા ભક્તિ અને બીજું જ્ઞાનમાર્ગી જ્ઞાનમાર્ગી જે ધારા છે એમાં તત્વ દર્શન કેન્દ્રસ્થાને છે એમાં જપ તપ પણ કેન્દ્રસ્થાને છે પરંતુ એમાં પહેલી જે પ્રેમ ભાવે ભજવાની સ્મરણ કરવાની એની સેવા કરવાની બધા વિધિ વિધાન એને એમાં સ્થાન નથી આવી જે જ્ઞાન માર્ગી કવિતા છે આ જ્ઞાન માર્ગની જે ધારા છે જેમાં ફિલોસોફી કેન્દ્રમાં છે તત્વદર્શન કેન્દ્રમાં છે ત્યાં પ્રેમ કેન્દ્રમાં છે ભક્તિ કેન્દ્રમાં છે બંને સ્થાને પણ એકમાં પ્રેમ છે કેન્દ્રમાં બીજામાં જ્ઞાન તત્વદર્શન કેન્દ્રમાં છે સુદામાં પત્ની ના મુખે એક સંવાદ પ્રેમાનંદે મૂક્યો છે એ તો જ્ઞાન મને ગમતું નથી ઋષિ રાયજી રે રૂવે બાળક લાવો અન્ન લાગુ પાયજી રે આ જે બધી જ્ઞાનની વાત કરે છે એ સુદામાની જે જ્ઞાન ભક્તિ મીમાંસા હતી તત્વદર્શન એનું જે હતું એ આને ગમતું નથી તો જ્ઞાન માર્ગ અને ભક્તિમાર્ગ વચ્ચે સંઘર્ષ નથી પણ બે ધારાએ અનેક કવિઓએ પોતાનું યોગદાન આપ્યું છે નરસિંહ એવો કવિ છે કે જેણે જ્ઞાન માર્ગી અને પ્રેમભક્તિ માર્ગી એમ બંને પ્રકારની કવિતાઓ રચી છે નેત્ર નેત્રવિણ નિરખવો આ જે આખી વાત કરી નેત્ર વગર જોવાનો છે જીવાય જે રસ ચાખવાનો છે તેલ તેલવીણ બત્તી વીણ સૂત્રવીણ જો વળી આ જે દીવો પ્રગટી રહ્યો છે બધી વગર એની જે વાત નરસિંહે કરી એમાં નરસિંહનું જ્ઞાન તત્વદર્શન તરફનું જે બિંદુ છે એ આપણને કળાય છે મારી દૃષ્ટિએ ગુજરાતી કવિતાનો ઉઘાડ ભલે જૈન સાહિત્યની અંદર તત્વદર્શન નિમિત્તે થયો હોય જય શેખર સુરીને પ્રબોધ આ બધામાં પણ મહત્વનો જ્ઞાન માર્ગી કવિ તો નરસિંહ છે જે ગમે ગુરુ દેવ જગદીશને ઘાટ ઘડિયા પછી નામરૂપ ઝૂઝવા અંતે તો હેમનું હેમ હોય આ જે આખી વાત મૂકી છે એમાં જે અદ્વૈતનો સિદ્ધાંત મધ્યકાલીન ગુજરાતી પદ કવિતાના માધ્યમથી પરંપરામાં પ્રવેશે છે અને જ્ઞાન માર્ગનો સૂર્યોદય થાય છે આપણી સાથે મનોજભાઈ રાવલ જેઓ ઉપલેટાની ભાલોડિયા મહિલા કોલેજમાં વર્ષો સુધી અધ્યાપન કાર્ય કર્યું એ આ ચર્ચામાં સામેલ છે મનોજભાઈને હું આ નરસિંહ અને મીરાની કવિતામાંથી જે જ્ઞાન માર્ગી ધારા પ્રગટ થાય છે એના વિશે થોડા બિંદુઓ રજૂ કરવા માટે ખાસ નિમંત્રણ આપું કે મનોજભાઈ એના વિશેની પોતાની વાત આપણી સમક્ષ મૂકે નમસ્કાર બળુનભાઈ આમ તો ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓ છે એ મધ્યકાલીન સાહિત્યમાં બળુનભાઈના પ્રદાનથી જાણકાર જ છે પરંતુ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની નાનમાર્ગી કવિતા છે એના ઉપરનું એનું પુસ્તક છે એ એક અધિકૃત પુસ્તક છે અને એનો અભ્યાસ આ વિષયમાં રસ ધરાવનારા લોકોએ કરવો જોઈએ કારણ કે ઝવેરચંદ મેઘાણીથી લઈ મકરંદ દવે સુરેશ જોશી સુધીના જે વિચારકો છે આ કવિતા અંગેના એના વિશે એમને બહુ આમ તત્વદર્શી રીતે વાત મૂકી છે અહીં આપણે જે વિશેની વાત કરી છે મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતા પહેલી પહેલી વાત તો એ છે કે આજે જે આપણે પશ્ચિમના તથાકથિત કાવ્યના ધોરણોથી આ કવિતાને જોવા જાય છે તો એ કવિતાથી થોડાક દૂર રહી જાય છે જ્ઞાનમાર્ગી કવિતા વિશેના બે ત્રણ કન્સેપ્ટ આપણે ક્લિયર કરી લેવા જોઈએ પહેલાં વેલા તો જ્ઞાન એટલે કેનું જ્ઞાન અને એ કવિતા છે કે કેમ કેવી રીતે કવિતા બને છે આ જ્ઞાન છે એ તો જ્ઞાનની અંદર ભારતીય જ્ઞાન એને જ માનવામાં આવે છે કે જે આત્માલક્ષી હોય પંડિત સુખલાલજીએ જે વાત કરી છે કે પશ્ચિમનું જ્ઞાન છે એ ભૌતિક જ્ઞાન છે અને ભારતીય જ્ઞાન છે તત્વજ્ઞાન છે એ આત્મને લગતું છે તો એના અનુસંધાને જીવ જગત ઈશ્વર માયા આ બધું શું છે એ કાવ્યાત્મક રૂપે કહેવામાં આવે છે બીજી કવિતા પદ્ધતિ વિશે કે ભારતીય કવિતા પદ્ધતિ કેવી આ પ્રકારની છે કારણ કે આ જે મધ્યકાલીન કવિઓ છે જ્ઞાન માર્ગી એ પોતાની પરંપરા આત્મસાત કરેલા લોકો છે અને એ પોતાની પરંપરામાં રહી અને કાવ્યનો જે પ્રપંચ આપવાનો છે આપણી સમક્ષ એ કલા સા સિદ્ધ કરવાની છે એ કેવી રીતે કરે છે તો આપણે જાણીએ છીએ કે ભારતીય પ્રાચીન કવિતા તો એવા પ્રકારની હતી કે એ પ્રતિકાત્મક રીતે કહેવામાં આવતી એ સંકેતાત્મક રીતે કહેવામાં આવતી અને એમાં રહસ્યાત્મક બાબતો વણી લેવામાં આવતી હતી તો એક તરફ આ કવિતાની પરંપરા છે અને બીજી તરફ આ જ્ઞાન માર્ગી વલણ છે હવે આપણે બધા જ જાણીએ છીએ કે મધ્યકાલીન કવિતા છે એ ધર્માશ્રિત કવિતા હતી હવે આપણને પ્રશ્ન થશે કે ફક્ત ધર્મની જ વાત શા માટે બીજી વાત કેમ નહીં તો કે કવિતાનું પોતાનું આંતરિક કલેવર હોય છે એમાં આંતર એક શિસ્ત હોય છે દાખલા તરીકે હિન્દીમાં એમ કહેવાય કે સૂર સૂર તુલસી શશી ઉડુંગઢ કેશ ઉદાસ તો કે ભાઈ આ કવિઓને કેમ મહત્ત્વ તો કે ભાઈ તુલસીદાસ છે ફક્ત રામની જ વાત કરે છે સુરદાસજી છે કૃષ્ણની જ વાત કરે છે તુલસીદાસ છે રામના સમગ્ર જીવન ઉપર વાત કરે છે તુલસીદાસ ફક્ત નાનો પોર્શન છે કૃષ્ણનો બાળનો બાળકૃષ્ણનો એની જ વાત કરે છે તો આમ કવિ સ્વેચ્છાએ પોતે શિસ્ત સ્વીકારે છે અને એ શિસ્તની અંદર રહી અને વાત કરે છે તો આપણો જે આ મધ્યકાલીન કવિ છે એ પણ એક સ્વેચ્છાએ શિસ્ત સ્વીકારે છે કે હું ધર્મના માધ્યમથી વાત મૂકીશ કારણ કે આપણા ચાર પુરુષાર્થમાંનું આ એક પહેલો પુરુષાર્થ છે ધર્મ અને એના દ્વારા જીવનની કલાની હું વાત મૂકીશ અને આ જે આખી પરંપરા હતી હવે આપણા જ્ઞાનમાર્ગી કવિઓ વિશે બળુનભાઈએ વાત કરી કે નરસિંહ એક બહુ મોટા જ્ઞાનમાર્ગી કવિ છે આપણા જે ગમે જગત ગુરુદેવને આપણે બધા જાણીશી પણ આમ કવિ છે ને એ પોતે જે પ્રચલિત ધોરણો હોય છે એનાથી અસહમત હોય છે જે સમાજના જે પ્રચલિત મૂલ્યો હોય છે એની સાથે હયા કરનારો નથી હોતો એ થોડોક વિદ્રોહી હોય છે પણ એનો વિદ્રોહ છે એ મુખર નથી હોતો કાવ્યાત્મક હોય છે આપણા જાણીતા વિવેચક અને કવિ સીતાભાઈ યશસચંદ્રાએ એક વખત વાત કરેલી કે આ વૈષ્ણવજન તો તેને રે કહીએ એમાં તે છે એ કોઈ લટકણયુક્ ઉપકરણ નથી તે એટલે તમે જે કહો છો એ નહીં વૈષ્ણવજન આ એમ જે જ્ઞાન માર્ગી કવિ છે નરસિંહ અને એની પછીની પરંપરાના અખો ને બધા લોકો નરહરી બુટિયો આનંદ સ્વામી આ બધા જે લોકો છે એ લોકો જે જ્ઞાનમાર્ગી કવિતાની વાત કરે છે એ કઈ રીતે કરે છે જરાક જોવું રસ પડે એવું છે કારણ કે એમાં આપણે વેદાંત દર્શન છે આપણે અહીંયા છ દર્શન છે દર્શનના આધારે જ આપણી કવિતા ઊભી છે ભારતીય કવિતાનો આધારશિલા એનું દર્શન છે એટલે બૌદ્ધ દર્શન જૈન દર્શન આપણું શાંકર વેદાંતિ દર્શન પછી એની અંદર દ્વેતાદ્વૈત વિશિષ્ટાદ્વૈત આ બધું છે એટલે એના વિશે ભળુદભાઈ સેજ તમે વાત કરો અને આપણી આ કવિતા આ દર્શન અને જ્ઞાન કેવી રીતે સમન્વય પામે છે એના વિશે સેજ પ્રકાશ આપો એટલે તમે બહુ સાચી રીતે નરસિંહથી આરંભાયેલી મીરા થી પુષ્ટ થયેલી જ્ઞાનમાર્ગી કાવ્યધારામાં એક બીજો મોટો મુકામ એ વેદાંતિ દર્શનથી અનુપ્રાણિત કવિતાનો છે ભાણદાસ તો ખરા જ લાલદાસ પણ ખરા પણ એમાં નરહરી બહુ મોટો કવિ ગણાય પણ એમાં સૌથી મહત્ત્વનું કોન્ટ્રીબ્યુશન અખાનું છે પંચીકરણ ગીતા ચિત્ત વિચાર સંવાદ આ બધા એના ગ્રંથો વેદાંતી તત્વદર્શન કવિતાના માધ્યમથી આપણી પાસે આવે છે મારી દૃષ્ટિએ તો ચિત્ત વિચાર સંવાદ જેવી કૃતિ અને અખે ગીતા જેવી કૃતિ માયાના સંદર્ભમાં વેદાંત દર્શનની વિગતને જે રીતે કવિતાના માધ્યમથી એમાં કાવ્ય તત્વની દૃષ્ટિએ કે પદાવલીની દૃષ્ટિએ આપણે ન જઈએ તો પણ એમાં જે વિષય સામગ્રીમાં આવા એક ગહન વિષયને અંદર સામેલ કરવો અને કવિતા બને એ રીતે આખી વાત રજૂ કરવી ગુરુ થા તું તારો જ આમ કહેવું એ મારી દૃષ્ટિએ ગુજરાતી કવિતાનું એક મહત્ત્વનું શિખર આ અખો છે આખાએ બે કામ કર્યા એક બાજુ એમનું જે અધ્યયન હતું વેદાંતિ દર્શનનું એની પાસે જે પરંપરાનું અનુસંધાન હતું એ તો ખરું જ પણ સાથે સાથે આખી વસ્તુને પોતાનો અનુભવ નિજ અનુભવ એટલે એના માટે સુરેશ જોશી અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સરસ શબ્દ હોય અપરોક્ષાનુભૂતિ જ્ઞાન માર્ગી કવિતા એ અપરોક્ષાનુભૂતિની કવિતા છે બંગાળની બાઉલ પરંપરામાં ત્રણ વસ્તુ કહેવાય છે કરમિયા ધર્મિયા અને મરમિયા જે કર્મની અંદર રથ છે એ બધા કરમિયા છે પણ જે ધર્મની અંદર ચુસ્ત રહીને પ્રતિબદ્ધ રીતે એમાં રચા પેચા રહે છે એ બધા ધર્મિયા પણ સૌથી મોટો મહિમા તો મરમિયાનો કર્યો જે મર્મ જાણે છે જે એના અંતસ્થલમાં પડેલા તત્વને જાણે છે અને તત્વને જાણે છે એમ નહીં એનો અનુભવ કરે છે અનુભવ કરે છે એટલું જ નહીં એ અનુભવ જગતને અનુભૂતિને શબ્દના માધ્યમથી આપણા ચિત્તમાં સંક્રમિત થાય એ રીતે પ્રસ્તુત કરે છે મારી દૃષ્ટિએ ગુજરાતી કવિતાની જ્ઞાનમાર્ગી ધારાની બહુ મોટી મહત્તા જો હોય તો આ જ્ઞાન માર્ગને એટલે કે વેદાંતમાં કહેલા સત્યને વેદાંતમાં જે તત્વ હતું એ તત્વને પોતાની રીતે તારવીને પોતાની રીતે સારવીને પોતાની અનુભૂતિ શું છે એને જે રીતે મૂક્યું સાધના પંચીકરણ તો આ બધી ક્રિયા કઈ રીતે કરવી કેવી રીતે ધ્યાન ધરવું આ બધું સ્વરોદય આ બધું શું છે અને એને કારણે તમને જે અનુભૂતિ થાય છે ષડ ચક્ર ભેદનની જે છ ચક્રો છે મૂળધાર જે જે ચક્રો નાભીથી શરૂ થઈને એ ત્યાં સુધી પહોંચવાની જે આખી ક્રિયા છે એ ક્રિયામાં કયા મુકામે પહોંચ્યા ત્યારે શું અનુભવ થયો ચોથા ચક્રે શું થયું તો એનો ગુંજાર ધ્વનિ કયો છે એનો રંગ કયો છે આ બધું જે વેદ ઉપનિષદમાં કથાયેલું હતું કહેવાયેલું હતું એ અગોચર હતું એ ગોચર થયું જે માત્ર શબ્દના માધ્યમથી માત્ર સૂત્રના માધ્યમથી માત્ર કારિકા રૂપે હતું એનો એવી રીતે અનુભવ લીધો અચવ્યો રસ તમને મારે કહેવાનો છે આ વાત જે આખી આવી એ મારી દૃષ્ટિએ ગુજરાતી કવિતાની એક બહુ જ મોટી સિદ્ધિ છે અને ગુજરાતી કવિતાનો મહત્ત્વનો મુકામ છે આમાં ત્રીજો મુકામ જે આવ્યો તે કબીરથી અનુપ્રાણિત રવિ સાહેબ ભાણ સાહેબની પરંપરાનો અને કબીરના પણ ગુજરાતી પદો છે કબીરના નામછાપવાળા ગુજરાતી પદોમાં પણ તત્વદર્શન છે હિન્દી પદોમાં તો છે જ એમાં પણ ફિલોસોફી અને પ્રેમલક્ષના ભક્તિ બંને છે પણ કબીરથી અનુપ્રાણિત જે રવિભાણ પરંપરા આખી થઈ એ તો પછી એમ કહેવાય છે કે જ્ઞાનમાર્ગી ધારા તરીકે જ વિકાસ પામી અને એની સાથે એક વિગત